Hi everyone, I'm Kalpana Pargi and welcome to our YouTube channel Learn English with Kalpana. So, aaj hu tumhari sathe share karish how to introduce your home in English, spoken English topic. Have apne koi ne kevu che ke mara ghare TV che, mara ghare fridge che, mara ghare sofa set che, vagere vagere vastu apna ghare che. To apne tene kevi rite English ma kahishu? To avi rite j khub saral rite apne સ્પોકન ઇંગ્લિશ ટોપિક જોવાના છે તો તે પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને તમને મારા બધા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે અને વિડીયોને લાઇક કરજો અને બધા સાથે શેર પણ કરજો સો માય ડિયર ફ્રેન્ડ લેટ્સ રેડી ફોર ધ સ્પોકન ઇંગ્લિશ ટોપિક સો માય ડિયર ફ્રેન્ડ તમે એ જોઈ શકો છો કે હોમનું ચિત્ર મીન્સ કે ઘરનું ચિત્ર આપેલું છે અને ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે. ફોર એક્ઝામ્પલ સોફા સેટ છે, ટીપાઈ છે, ફોટો ફ્રેમ છે, ફેન છે, ડાઇનિંગ ટેબલ છે અને સારું એવું ફર્નિચર છે અને લેડર પણ છે, મીન્સ કે સીડી છે. તો આ બધી વસ્તુનું આપણે ઇંગ્લિશમાં એક્સપ્લેન કેવી રીતે કરવું? તો આજનો આપણે સ્પોકન ઇંગ્લિશ ટોપિક જોઈશું અને આપણે આ બધા સેન્ટન્સીસ ડેલી વારંવાર બોલતા હોઈએ છીએ તો આ પ્રકારનો જ સ્પોકન ઇંગ્લિશ ટોપિક આપણે જોઈશું. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે કેવું છે કે અમે અમારા ઘરમાં ત્રણ સભ્યો છીએ તો તેને ઇંગ્લિશમાં આપણે કેવી રીતે કહીશું? તો એક્ઝામ્પલ નંબર વનમાં જોઈશું, ધેર આર થ્રી મેમ્બર્સ ઇન અવર હોમ. ધેર આર થ્રી મેમ્બર્સ ઇન અવર હોમ, કે અમે અમારા ઘરમાં ત્રણ સભ્યો છીએ. કે હવે આપણે કેવું છે, મારા ઘરે ડાઇનિંગ ટેબલ છે તો ધેર ઇઝ અ ડાઇનિંગ ટેબલ ઇટ માય હોમ. કે એને હવે આપણે કેવું છે કે મારા ઘરે કમ્પ્યુટર છે, ધેર ઇઝ અ કમ્પ્યુટર ઇટ માય હોમ. નંબર થ્રીમાં ધેર ઇઝ અ કમ્પ્યુટર ઇટ માય હોમ. કે હવે આપણે કેવું છે કે મારા ઘરે ટીવી છે તો નંબર ફોરમાં આપણે કહીશું, ધેર ઇઝ અ ટીવી સેટ ઇટ માય હોમ. ધેર ઇઝ અ ટીવી સેટ ઇટ માય હોમ. હવે આપણે કેવું છે કે મારા ઘરે ફ્રીજ મીન્સ કે રેફ્રિજરેટર છે તો તેને આપણે કહીશું નંબર ફાઇવમાં, ધેર ઇઝ અ રેફ્રિજરેટર ઇટ માય હોમ. સો માય ડિયર ફ્રેન્ડ, આ ટાઈપના સેન્ટન્સીસ આપણે વારંવાર ડેલી બોલતા હોઈએ છીએ ને આવી રીતે આપણે આપણા ઘરની વસ્તુઓનું ઇંગ્લિશમાં એક્સપ્લેનેશન કરી શકીએ છીએ. સો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે કેવું છે કે મારા ઘરે વોશિંગ મશીન છે તો એને આપણે કહીશું નંબર સિક્સમાં, ધેર ઇઝ અ વોશિંગ મશીન એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે સોફા સેટ છે તો ધેર ઇઝ અ સોફા સેટ એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે કપબોર્ડ છે તો તેને આપણે કહીશું નંબર એટમાં, ધેર ઇઝ અ કપબોર્ડ એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે ઘણા બધા ફોટો ફ્રેમ છે તો એને આપણે કહીશું, ધેર આર મેની ફોટો ફ્રેમ્સ એટ માય હોમ. ઓકે, હવે એક કરતાં વધારે આપણે બતાવવું છે ત્યારે આપણે ધેર આર દ્વારા બતાવીશું. તેના માટે તમારે ધેરનું લેસન તેના યુઝ સાથે શીખવું ખૂબ જ જરૂરી છે. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે બે ફેન મીન્સ કે બે પંખા છે અને એક એસી છે તો તેને આપણે નંબર ટેનમાં કહીશું, ધેર આર ટુ ફેન્સ એન્ડ એન એસી એટ માય હોમ. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે કેવું છે કે મારા ઘરે ઘણી બધી લાઇટ છે તો તેને આપણે કહીશું નંબર ઇલેવનમાં, ધેર આર મેની ટ્યુબ લાઇટ્સ એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે ઘણા બધા પ્લાન્ટ્સ છે. ઓકે, એટલે કે છોડવાઓ આપણા ઘરે હોય છે તેને આપણે બતાવવું છે તો જોઈશું નંબર ટ્વેલ્વમાં, ધેર આર મેની ફ્લાવર્સ પ્લાન્ટ્સ એટ માય હોમ. ધેર આર મેની ફ્લાવર પ્લાન્ટ્સ એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે સીડી પણ છે મીન્સ કે દાદર આપણે કહીએ છીએ તે, તો તેને કહીશું, ધેર ઇઝ અ લેડર એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે મારા ઘરે બે ઘડિયાળ છે તો તેને કહીશું, ધેર આર ટુ ક્લોક્સ એટ માય હોમ. ધેર આર ટુ ક્લોક્સ એટ માય હોમ. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે ખૂબ જ સારું ફર્નિચર છે તો તેને આપણે કહીશું, ધેર ઇઝ અ ગુડ ફર્નિચર એટ માય હોમ. ધેર ઇઝ અ ગુડ ફર્નિચર એટ માય હોમ.
સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે કેવું છે કે મારા ઘરે ઘણા રમકડા છે. હવે નાના બાળકો ઘરમાં રમકડા હોય છે તો એને આપણે કેવી રીતે કહીશું? તો જોઈએ, દેર આર મેની ટોય્સ એટ માય હોમ. દેર આર મેની ટોય્સ એટ માય હોમ, કે હવે આપણે કેવું છે મારા ઘરમાં ખૂબ જ સારું કિચન છે, તો તેને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે કહીશું? તો નંબર 70માં, There is a good kitchen in my home. There is a good kitchen in my home. કે હવે આપણે કેવું છે મારા ઘરે કાર છે, તો એને આપણે કહીશું, There is a car at my home. There is a car at my home. હવે આપણે કેવું છે મારા ઘરે બે મોટર બાઇક છે, તો There are two motorbikes at my home. કે હવે આપણે એક કરતાં વધારે છે ત્યારે તેને ધેર આર દ્વારા બતાવીશું, એ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે કેવું છે કે મારા ઘરે બે બેડ છે, કે તો તેને આપણે કહીશું, ધેર આર ટુ બેડ્સ એટ માય હોમ. ધેર આર ટુ બેડ્સ એટ માય હોમ. સો માય ડિયર ફ્રેન્ડ, જ્યારે પણ આપણને પ્રશ્ન પૂછવામાં આવે, હાઉ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર હોમ ઇન ઇંગ્લિશ, અથવા તો ટેલ મી સમથિંગ અબાઉટ યોર હોમ, ઓકે, તો તમે પણ આપણા આજના ટોપિક દ્વારા તમારા હોમ વિશે એક્સપ્લેન કરી શકો છો. સો માય ડિયર ફ્રેન્ડ, આજનો આપણો ટોપિક, સ્પોકન ઇંગ્લિશ ટોપિક આપણે જોયો ડેલી સ્પીકિંગ સેન્ટન્સીસ સાથે. આઈ થિંક તમને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરજો અને તમારા બધા મિત્રો સાથે અને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો. અને હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ ટોપિક સાથે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, ગુડ બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.